પોરબંદર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદરનો રેલવે ટ્રેક પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રેલવે ટ્રેક પર નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદ બાદ અનેક રોડ પણ બેસી ગયાની ઘટનાઓ સામે આવી છે. પોરબંદર શહેર અને જિલ્લાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સંવાદદાતા ચેતન જોડાયા છે ફોનલાઈન પર. ચેતન, જણાવશો કે પોરબંદરનો રેલવે ટ્રેક ધોવાયો હોય પાણીના પ્રવાહમાં તેવા દ્રશ્યો સામે આવ્યા છે? જી, અત્યારે જે રેલવે ટ્રેક જે થઈ રહ્યો છે તે રાણાવાથી ભાવર જતા હાઈવે ઉપર જે રેલવે ટ્રેક છે તે અત્યારે તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને રેલવે ટ્રેક ઉપર ધોવાણ પણ થયું છે. તેથી હજી ઉપરવાસના જે પાણી છે તે પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ક્યાંક રેલવેને જે અમુક ટ્રેનો છે તે રદ કરવાની પણ ફરજ ઉભી થાય તેવી સ્થિતિ છે. બિલકુલ ચેતન, આભાર. પોરબંદરથી આ દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરનો રેલવે ટ્રેક પાણીના પ્રવાહમાં ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રેલવે ટ્રેક પર નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે. ભારે વરસાદ બાદ અનેક રોડ પણ બેસી ગયાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે જ સ્થાનિકોને પણ ભારે હાલાકી પડી ગઈ છે, કારણ કે તેમના વિસ્તારોમાં તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. પોરબંદરના આ દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદર શહેર જાણે કે જળમગ્ન થયું હોય તેવું લાગી રહ્યું છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરનો રેલવે ટ્રેક પાણીના પ્રવાહમાં ધોવાયો છે. રેલવે ટ્રેક પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.